હા તો આપણે પેન મૂકી દીધું છે. બે ચમચી જેટલું આપણે તેલ એડ કરશું. તેલ ગરમ થઈ ગયું છે. આપણે એક ચમચી જીરું એડ કરશું. તેજપત્તા છે અને સૂકું મરચું છે. હિંગ, હળદર, 6 કળી લસણ છે અને 1 ઇંચ આદુનો ટુકડો છે. ગેસની ફ્લેમ મેં ધીમી કરી નાખી છે તો આપણે આને સોતળી લઈશું. આ 30 સેકન્ડ જેવું થઈ ગયું છે. હવે આપણે બાકીના મસાલા કરી લઈએ. લાલ મરચો પાવડર છે 1.5 ચમચી છે, અથવા તમારા સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો. ધાણા જીરું છે. મસાલા કરીએ છીએ એટલે ગેસની ફ્લેમ ધીમી જ રાખી છે. હવે એની અંદર મેં 1.5 ટમેટું છે એનો પલ્પ કાઢી લીધો છે, એ એડ કરી દેશું. અને આપણે એમાં થોડું અત્યારે થોડું મીઠું એડ કરશું. તો ગેસની મીડિયમ ફ્લેમ કરી અને આપણે ટમેટા ચડી જાય ત્યાં સુધી આપણી ગ્રેવીને આપણે સોતળશું. હવે 1 મિનિટ આપણા ટમેટાને આપણે સોતરી લીધા છે. એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને મસાલા પણ ચડી ગયા છે. 1/2 ચમચી આપણે એમાં ગરમ મસાલો એડ કર્યો છે. હવે એમાં નાખવા માટે મેં 6 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે, જે બાફી લીધા છે. એને આ રીતે આપણે મેશ કરી અને અંદર આપણે એડ કરવાના છે. તો હવે આપણે જે બટેટા નાખ્યા છે એના ભાગનું આપણે મીઠું એડ કરશું સ્વાદ પ્રમાણે, અને બધાને આપણે એક વખત મિક્સ કરી લેશું. હવે એમાં આપણે પાણી એડ કરવાનું છે તો આપણે પાણી એડ કરી દઈએ અને આપણે ગેસની ફ્લેમ છે એ ફૂલ કરી દેશું. મેં અત્યારે 1 કપ જેટલું પાણી નાખ્યું છે, અથવા તમે જે કટોરો હોય એ 1 કટોરો નાખો. આમાં તમારે જે રીતે ગ્રેવી કરવી હોય એ રીતે પણ તમે પાણી એડ કરી શકો છો. જે ગ્રેવી છે એ ઉકળી ગઈ છે બટેટાની. હવે એની અંદર આપણે આ ધાણી છે 1 કટોરો છે, આમ 1.25 કપ જેટલી છે. 6 બટેટાની સામે 1.25 કપ ધાણી લીધી છે મેં. ગેસની ફ્લેમ આપણે ધીમી કરી નાખશું અને પહેલાં એને એક વખત મિક્સ કરી દેશું બરાબર. આ શાક એટલું બધું ટેસ્ટી લાગે છે કે પૂરી સાથે એકદમ તમે એનો એન્જોય કરી શકો એવું આ શાક છે, અને એકદમ ફટાફટ બની જાય છે. હવે આપણે ગેસની ફ્લેમ થોડી વાર માટે ફૂલ કરશું અને થોડીક ગ્રેવી આપણે વધારે જરૂર છે એટલે આપણે પાછું 1/2 કપ જેટલું પાણી એડ કરશું. અને હવે મીડિયમ ફ્લેમ ઉપર માત્ર ખાલી એને 1 જ મિનિટ માટે આપણે થવા દેશું. હા, તો હવે 1 મિનિટ થઈ ગઈ છે. આપણે ઉપરથી ધાણા ભાજી એડ કરશું તો આપણું એકદમ સરસ ને ટેસ્ટી એવું ધાણીનું શાક તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને બાજુના 2 આઇકોનને પણ તમે ટચ કરજો જેથી કરીને મારી નેક્સ્ટ રેસીપીની નોટિફિકેશન પણ તમને મળતી રહે.